જયપુર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય. સ્વચ્છતા અભિયાનની વાતો સમગ્ર દેશમાં થાય છે, સમગ્ર ગુજરાતમાં થાય છે, પરંતુ પરિસ્થિતિ કેટલી વિકટ છે આપ જોઈ રહ્યા છો. હવે આ પરિસ્થિતિ ગામડાઓમાં જોવા તો મળે છે, પરંતુ શહેરોમાં પણ ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. માલપુર શહેરના મેઇન બજારમાં રોડ પર ગટરના પાણી વહી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો અને વેપારી મિત્રો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારોમાં સફાઈ ન કરતા રોડ પર વહી રહ્યા ગટરના પાણી. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ડેન્ગ્યુ જેવા રોગો અને મેલેરિયાના કેસમાં સ્થાનિક લોકો અને સપડાવી રહ્યા છે, પણ તંત્ર પોતાની ઘોર બેદરકારી દાખવી રહ્યા છે. તંત્ર યોગ્ય કાર્યવાહી કરવામાં પોતાની બેદરકારી દાખવી રહ્યા છે. બહાર નીકળતા લોકોને પડી રહી છે મુશ્કેલીઓ. વેપારી મિત્રો વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતના સરપંચ કે પછી તલાટી સાહેબ શ્રી પોતાની મનમાની ચાલવી રહ્યા છે. ગંદકીથી મચ્છરોનો વધ્યો ઉપદ્રવ. માલપુરમાં ગંદકીથી મચ્છરજન્ય રોગો વકર્યો. માલપુરના સ્થાનિક લોકો અને વેપારી મિત્રો ગટર લાઈનનો યોગ્ય નિકાલ માટે આજીજી કરી રહ્યા તંત્ર સામે. રિપોર્ટર મહેન્દ્રસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી. હું ચેતનભાઈ દુવાડ. આ છેલ્લા 12 મહિનાથી અમારી દુકાનની બાજુમાં પરેશાન થઈ રહ્યા છીએ. આ ગંદકી એટલી બધી છે કે પંચાયત પણ સામે જોતી નથી, અને આનો કોન્ટ્રાક્ટર જે છે કોન્ટ્રાક્ટરને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર પણ ગણકારતો નથી, અને ગટરનું પાણી છેલ્લા 6 મહિનાથી રોડ ઉપર કાયમ બહાર આવે છે. મહેરબાની કરીને આનો કોઈ નિકાલ થાય એવો કોઈ પ્રયત્ન કરશો.